દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રિયા. કાંકરેજ તાલુકાના ખસા ગામે આવેલ સિમેન્ટ પાઇપોની ફેક્ટરીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. ખાસ કરીને વાત કરવામાં આવે તો દિન દહાડે ચોરીના બનાવો વધતા હોય પોલીસ પણ સતર્કમાં આવી ગઈ છે. ત્યારે કાંકરેજ તાલુકાના ખાસ ગામે સિમેન્ટ પાઇપની ફેક્ટરીમાં ત્રણ આરોપી મૂળ ખસા ગામના તાલુકો કાંકરેજ જ્યારે લોખંડની રીંગો ચોરી કરી હતી અને એક દિયોદરનો ભંગારનો વેપારી એમ કુલ ચાર આરોપી સામે ગુનો નોંધાયો છે, જેમાં ચારેય આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી શિહોરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તારીખ 24/8/2018 રોજ ખસાના મહેશભાઈ રાજાભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી અને શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરાતા ગણતરીના દિવસોમાં આરોપીઓ પકડી પાડી લીધા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપી એક પ્રકાશ ઉર્ફ બાલાભાઈ ભાવાભાઈ દલિત, બે શૈલેષ ગોવિંદ ઠાકોર, ત્રણ સંજયજી ઉર્ફ સંગો અને ત્રણ રહેતા હતા. ખસા તાલુકો કાંકરેજ જિલ્લા બનાસકાંઠા વાળા, જ્યારે ભંગારનો વેપારી હાલ રહે છે દિયોદર પટેલ સુરેશ સિંઘ અને મૂળ બિહારી ને ઝડપી રૂપિયા 10,800 નો મુદ્દા માલ શિહોરી પોલીસે રિકવર કર્યો હતો. શિહોરા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુનો નંબર 47/18 IPS કલમ ક ના મુજબ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. કેટીવી ન્યૂઝ ગુજરાતીની સાથે માનસી ચૌહાણ, કાંકરેજ.